દિંડોરી પોલીસ મથકની હદમાં ઘરફોડ, ચોરી અને પાંડેસરા પોલીસ મથકમાં બાળકીના અપહરણ સહિત મારામારીના ગુનાઓમાં વોન્ટેડ રીઢા અને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી લાખોની મત્તા કબજે કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે દિંડોલીમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર દિંડોલી નંદનવન ટાઉનશીપ પાસે ભેગા થયા છે, જેથી પોલીસે ત્યાંથી સૂરજ ઉર્ફે સૂરજ કાલિયા સરોજ, સતવંતસિંહ ઉર્ફે આદિત્ય યાદવ, કુલદીપ ઉર્ફે કલ્લુ ઠાકોર અને ઝિયાઉલ હુસેન ઉર્ફે ગોલ્ડન અંસારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રીઢાઓ પાસેથી 8,69,000 વધુની કિંમતના સોના ચાંદીના દાગીના, 13 મોંઘાદાર મોબાઈલ ફોન અને 2 મોટરસાઇકલ મળી 11,45,000 વધુની મત્તા કબજે કરી હતી. પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે સૂરજ કાલિયાએ ટોળકીના સભ્યો સાથે મળી રાત્રિના સમયે સોસાયટીઓમાં ફરી એકી કરતો હતો અને જે લોકો પોતાના ઘરના દરવાજા ગરમીના કારણે ખુલ્લા રાખી અથવા ફક્ત જાળી લગાવી સૂતા હોય તેઓના ઘરમાં પ્રવેશી ચોરી કરતો હતો. તો રીઢાઓ વધુમાં પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે દિંડોલીમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની સાથે આરોપી સૂરજ ઉર્ફે સૂરજ કાલિયાએ પાંડેસરા વડોદ ગામમાં રહેતી એક મહિલા પાસેથી 2,00,000 રૂપિયા ઉછીના લીધા હોય, જેથી મહિલા પૈસાની ઉઘરાણી કરતી હોય, જેથી તેના ઘરે જઈ ગાળાગાળી કરી તેની બાળકીનું અપહરણ કરી ગયો હતો તેવી પણ તેણે કબૂલાત કરી છે. તો આરોપી કુલદીપ ઉર્ફે કલ્લુ ભેસ્તાનમાં મારામારી કરી હતી સહિત આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો આરોપીઓની વધુ તપાસ SOG હાથ ધરી છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.